સબસ્ક્રાઈબ કરો સતશ્રી ચેનલને અને બે લાયકોનને દબાવો જેથી સતશ્રીના નવા વિડીયો સર્વપ્રથમ આપને પ્રાપ્ત થશે એટલે ગયા વર્ષે આપણે મહાભારતની શરૂઆત કરી મહાભારતના એક લાખ શ્લોક છે એમાંથી દસ હજાર શ્લોકની કથા આપણે ગયા વર્ષે સાંભળી હતી હવે આગળના શ્લોકોની કથા આપણે આ પંચાબ્દી મહોત્સવમાં સાંભળીશું મહાભારતમાં ટોટલ અઢાર પર્વ છે એમાંનો પહેલો પર્વ એ આદિ પર્વ અને આદિ પર્વની કથા આપણે ગયા વર્ષે સાંભળી હતી હવે આપણે બીજા પર્વ સભા પર્વમાં પ્રવેશ કરવો છે પણ એ પહેલાં થોડાક અંશો પાછળના લિંક માટે તમને હું સંભળાવું આ સિરિયલમાં એ એપિસોડ બીજો શરૂ થાય ને એટલે પાછળના એપિસોડની લિંક બતાવે જરા એટલે મારે બી ડીવીડી બનતી હોય ને એટલે જરા લિંક રહેવી જોઈએ એટલે તમને આદિ પર્વના એન્ડની થોડી કથા સંભળાવું ખાસ કરીને પાંડવોની કથા હવે શરૂ થઈ ગઈ છે આપણે ગયા વર્ષે સાંભળ્યું કે પાંડવોના દ્રૌપદી સાથે વિવાહ થયા અને બધા પાંડવો વનમાં ફરતા ફરતા પાછા હસ્તિનાપુર આવ્યા છે હું તમને થોડા ચાર્ટ દ્વારા એ પાંડવોની એની વાત કરી દઉં ખાસ કરીને આ પાંડવો એ ચંદ્રવંશમાં આવે રામચંદ્ર ભગવાન સૂર્યવંશી છે પાંડવો અને કૃષ્ણ એ ચંદ્રવંશી છે થોડાક અંશો તમને હું એમાંથી દેખાડું ખાસ કરીને સૌથી પહેલાં ચંદ્રવંશ તમને હું થોડો બતાવું ચાર્ટ દ્વારા તમને ઈઝીલી સમજાય એટલા માટે આ ચાર્ટ બતાવું છું સૌથી પહેલા આ બ્રહ્માંડના રચયિતા બ્રહ્મા એ બ્રહ્માના દીકરા હતા અત્રિ બ્રહ્માના ડાયરેક્ટ દીકરા એટલે અત્રિ અત્રિમુનિ જેને આપણે કહીએ એને અત્રિમુનિના દીકરા હતા ચંદ્ર બ્રહ્માના દીકરા અત્રિ અત્રિના દીકરા ચંદ્ર અને ચંદ્રના વંશમાં આ કૌરવો પાંડવો અને ભગવાન કૃષ્ણ થયા એટલે એ બધાને ચંદ્રવંશી કહેવામાં આવે ચંદ્રના વંશમાં થયા બુદ્ધ ચંદ્રના દીકરા બુદ્ધ બુદ્ધના દીકરા પુરુરવા અને એ પુરુરવાના વંશમાં આ બધા પાંડવો થયા હવે પાંડવોમાં તમે અમુક ચીજ જાણતા હશો અમુક કદાચ ન જાણતા હો તો પાંડવો જે છે એમાં પાંડુ રાજા જે હતા એમને બે પત્નીઓ હતી એક પત્નીનું નામ હતું કુંતી અને બીજી પત્નીનું નામ હતું માદ્રી કુંતી અને માદ્રી આ બે પાંડુ રાજાની પત્ની હતી હવે એમાં જે કુંતી માતા હતા એમને ત્રણ દીકરા થયા એમાં પહેલાં જે થયા એ ધર્મના અંશરૂપે યુધિષ્ઠિર થયા કારણ કે કુંતી માતા પાસે એક મંત્ર હતો ને મંત્ર દ્વારા જે દેવતાનું આહવાન કરે એ દેવતા આવતા અને એના દેવતાના અંશરૂપે જ બાળક જન્મતું એટલે ધર્મરાજના અંશરૂપે જે બાળક કુંતી માતાને જન્મ્યું એ યુધિષ્ઠિર બીજા પુત્રનું નામ ભીમ વાયુના પુત્ર હતા વાયુ દેવતાનું આહવાન કર્યું ને જે દીકરા જનમાં એ ભીમ અને ત્રીજા પુત્ર એ ઇન્દ્રના અંશ હતા અર્જુન એટલે આ ત્રણ દીકરા યુધિષ્ઠિર ભીમ અને અર્જુન એ કુંતીના દીકરા હતા અને સહદેવ અને નકુલ એ માદરીના દીકરા હતા પિતા બધાના એક પાંડુ પણ માતા અલગ અલગ હવે પત્ની પાંડુની અશ્વિની કુમાર બે છે એટલે નકુલ અને સહદેવ બેની ઉત્પત્તિ થઈ એટલે આ રીતે યુધિષ્ઠિર ભીમ અને અર્જુન એ કુંતીના દીકરા અને નકુલ અને સહદેવ એ માદરીના દીકરા માતાઓ અલગ પિતા એક હવે અર્જુન જે છે એના વિવાહ એ કૃષ્ણના બેન સુભદ્રા સાથે થયા સુભદ્રા હતા એ કૃષ્ણના બેન હતા અને અર્જુનના વિવાહ સુભદ્રા સાથે થયા કૃષ્ણના બેન સાથે અને એમનાથી જે પુત્ર જન્મો એનું નામ અભિમન્યુ અને અભિમન્યુના વિવાહ ઉત્તરાની સાથે થયા અને એમનાથી જે બાળક જન્મું એનું નામ હતું પરીક્ષિત જે ભાગવતમાં કથા આ ચાટ હું તમને એટલા માટે બતાવું ક્યારેક બીવીડીમાંય પાછું તમારે જોવું હોય તો જોઈ શકો એટલે અભિમન્યુના દીકરા પરીક્ષિત અને પરીક્ષિતના દીકરા જે હતા એનું નામ હતું જન્મે જય જે આ મહાભારતના મુખ્ય શ્રોતા છે વૈશ્યમ પાયન મુનિ જન્મે જઈને મહાભારતની કથા સંભળાવે છે વૈશ્યમ પાયન મુનિ જન્મે જઈ એટલે પરીક્ષિતના દીકરા એમને મહાભારતની આખી કથા સંભળાવે છે એટલે ખાસ કરીને આ પાંડુના વંશનો મેં તમને આજે અહીંયા ચાર્ટ બતાવ્યો હવે પાંડવો એમના વિવાહ દ્રુપદ પુત્રી દ્રૌપદી સાથે થયા આપણે બધા જાણીએ છીએ કે લક્ષ્ય વેધ કરી અર્જુને દ્રૌપદીને પ્રાપ્ત કર્યા ભીમ અને અર્જુન દ્રૌપદીને લઈને મા કુંતી પાસે ગયા આ તો હજી વનમાં રહેનારા હતા વનમાં ભટકતા હતા હવે એક જગ્યાએ ઉતારો કરેલો ને મા ઘરમાં હતી અને બહારથી ભીમે અર્જુને પોકાર કર્યો કે મા અમે ભિક્ષા લઈને આવ્યા કુંતીનો નિયમ હતો કઈ પણ વસ્તુ આવે એટલે કુંતી એમ કહેતા પાંચે ભાઈઓ વેચીને ખાવ જ્યારે ભિક્ષા લઈને આવે એટલે કે હું ભિક્ષા લઈ આવ્યો તો કે પાંચે ભાઈઓ વેચીને ખાવ હવે દ્રૌપદી લઈને આવ્યા એટલે ભીમે ઘોષણા કરી માં અમે ભિક્ષા લઈ આવ્યા માં કે પાંચે જણા વેચીને ખાવ જોયા વિના બોલાઈ ગયું હવે આ આમાંથી એક વાત બહુ શીખ્યા જેવી છે કે માની અને બાપની એવી ભાવના હોય જે કાંઈ છે ને એ ભાઈઓ હળી મળીને ખાય એની માટે ઝઘડા ન કરવા આજે થયો છે એવું મા બાપની ભાવના એવી હોય જે કંઈ પ્રોપર્ટી છે એ માતા પિતાની ભાવના એવી હોય બધા ભાઈઓ વેચીને ખાય પણ ભાઈઓ એની માટે બાંધવામાં ચડે એમાં મા બાપ બોલાવતા નથી મા બાપ છે ને એ મા બાપ હોય એનું દિલ થોડું વિશાળ હોય એને જરાક એમ હોય કે એક છોકરો થોડું ઓછું કમાતો હોય એને થોડી આવડત ઓછી હોય અથવા તો કોઈ દીકરાને દીકરીઓવાળું ઘર હોય કોઈ દીકરો વધારે કમાતો હોય કોઈ ઓછું કમાતો હોય કોઈને ખાલી દીકરા હોય કોઈને જાજી દીકરીઓ હોય તો માની બાપની ભાવના એવી હોય કે ઓલાને ઘસારો ઝાઝો છે તો થોડુંક એને વધુ દેવો તો ઓલા પાછા કેવું કરે કે એને ઘણું હોય તોય પાછા તમે પક્ષપાત કેમ કરો છો મા બાપ થઈને પક્ષપાત કેમ કરો એટલે ભાઈ પક્ષપાત નથી એ થોડો નાનો છે ગરીબ છે તો એને જરા વધારે દેવું જોઈએ જેથી તાવ આવ્યો હોય તેથી બધાને દૂધના ખોરાકની જરૂર હોય તેથી આપણે બે ઘૂંટડા ઓછા પીને જેને તાવ આવ્યો હોય એને વધારે દેવું જોઈએ વેચીને ખાવાની આ વાત છે ભાઈ ક્યારેક આપણને આવશે ત્યારે આપણને ઉડોઈ દે એટલે કુંતી માતાએ કહી દીધું કે વેચીને ખાવ પછી તો યુધિષ્ઠિરે કીધું કે માં આ તો દ્રૌપદી છે અને અર્જુને લક્ષ્ય વેદ કર્યો છે માટે અર્જુનના પત્ની કહેવાય માટે એમની સાથે જ એના વિવાહ થશે અને ત્યારે અર્જુને એટલું કહ્યું કે મારા મોટા બે ભાઈ કુવારા હોય તો મારાથી લગ્ન થાય નહીં અને ત્યારે દ્રુપદ રાજા પણ વિચારમાં પડ્યા કે હવે આનું કરવું શું કારણ કે એક પત્ની અને પાંચ પતિ કઈ રીતે સંભવી શકે અને એ સમયે ત્યાં વ્યાસ ભગવાન આવ્યા અને એમણે એવી વાત કીધી કે આ જે કાંઈ થયું છે એ ભગવાનની ઈચ્છાથી જ બધું થયું છે માટે તમે દ્રૌપદીના વિવાહ પાંચ પાંડવો સાથે કરો વ્યાસ ભગવાને એવું કહ્યું કે દ્રૌપદી પૂર્વ જન્મમાં એને શંકરનો આશીર્વાદ હતો કે જ્યાં તારે પાંચ પતિ થશે શંકરના આશીર્વાદથી આ વખતે દ્રૌપદીએ જન્મ ધારણ કર્યો છે એટલે શંકરના આશીર્વાદથી એને પાંચ પતિ થશે અને જે આ પાંચ પાંડવો છે એ પણ પાંચ ઇન્દ્ર છે અને શંકરની આજ્ઞાથી મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા છે માટે આમાં કોઈ દોષ નથી આમ જે થઈ રહ્યું છે એ શંકરની ઈચ્છાથી થઈ રહ્યું છે આમ જ્યારે વ્યાસ ભગવાને કહ્યું ત્યારે દ્રુપદ રાજાએ દ્રૌપદીના વિવાહ પાંચ પાંડવો સાથે કરી આપ્યા અને પછી પાંચેય પાંડવો હસ્તિનાપુર આવ્યા છે અને ભીષ્મદાદાના કહેવાથી ધૂતરાષ્ટ્રએ અડધું રાજ્ય દેવાનું નક્કી કર્યું પણ અડધું રાજ્ય જે હાઉ ખંડેર હતું ને એવું રાજ્ય આપ્યું જેને કહેવામાં આવતું હસ્તિનાપુર એનો રાજા દુર્યોધન બન્યો અને જે હાઉ નીકળી ગયેલી ભૂમિ હતી ખાંડવ પ્રસ્થ એના રાજા યુધિષ્ઠિરને બનાવ્યા પણ જેની ભેગા ભગવાન કૃષ્ણ હોય એનું કોઈ દી મોળું રેય કૃષ્ણ ભગવાને એની ઈચ્છાથી ઇન્દ્રની આજ્ઞાથી જે દેવતાઓના દાનવોના રચયતા કહેવાય બધા મકાનો બનાવનારા સૃષ્ટિ કરનારા વિશ્વકર્મા એ વિશ્વકર્માએ સુંદર મજાના નગરની રચના કરી દીધી પહેલાં યુધિષ્ઠિરના રાજ્યનું નામ ખાંડવ હતું નામ પછી જ્યારે વિશ્વકર્માએ સુંદર નગરની રચના કરી દીધી ત્યારથી એનું નામ પડ્યું ઇન્દ્રપ્રસ્થ ઇન્દ્રની પ્રેરણાથી વિશ્વકર્માએ આ નગરી બનાવી આપી એટલે એનું નામ પડ્યું ઇન્દ્રપ્રસ્થ બધા ભાઈઓ ઇન્દ્રપ્રસ્થમાં રહેવા માંડ્યા અને આ બાજુ નારદજી આવ્યા અને નારદજીએ પાંચે ભાઈઓને કીધું કે જો ભાઈ તમારે પત્ની એક છે ને તમે પાંચ છો આમાંથી બાંધવાનું થાય આમાંથી જરૂર ડખાડખી થાય એટલે તમે નિયમ બનાવી લ્યો હા અટાણ સુધી તમે પાંચે ભાઈઓ એક રહ્યા ભેગા રહ્યા એ બધું સારું પણ હવે તમારા લગ્ન થઈ ગયા છે એટલે સાવધાન રહેજો જો હવે આવા આ મહાભારત નો સાંભળે તો આ ક્યાંથી શીખવા મળે ભાઈ જો હે તમે પાંચ ભાઈઓ હોય કે છ ભાઈઓ લગન ન થયા હોય ત્યાં સુધી બધા એકમેક જ હો લગન થાવ એટલે ડખાડખી શરૂ ભાગવતમાં મહાભારતમાં પહેલે જ લખ્યું છે નારદજીએ આવીને કીધું કે ભાઈ હવે તમે ધ્યાન રાખજો નિયમ બનાવી લો કાંઈક અને ત્યારે ભાઈઓએ નિયમ બનાવ્યો કે એક એક વર્ષ એક એક ભાઈએ દ્રૌપદી સાથે રહેવાનું અને એ જ્યારે બંને બેઠા હોય ત્યારે જો કોઈ બીજો ભાઈ ત્યાં પ્રવેશ કરે તો એણે બાર વરસ વનમાં જવાનું આવો નિયમ કર્યો હવે એમાં એક દિવસ યુધિષ્ઠિર અને દ્રૌપદી બેઠા હતા એ સમયે કોઈ એક બ્રાહ્મણની ગાયોને ચોર લોકો ચોરી ગયા બ્રાહ્મણે પોકાર કર્યો મારી ગાયો બચાવો ઇન્દ્રએ એ અર્જુને એ સાંભળ્યું અને ત્યારે અર્જુનને એમ થયું કે બ્રાહ્મણની ને ગાયની રક્ષા કરવી એ અમારા ક્ષત્રિયનો ધર્મ છે ક્ષત્રિયોનો આ ધર્મ છે બ્રાહ્મણો અને ગાયોની સાધુ સંતની રક્ષા કરવી પણ હવે અર્જુન જે હતા ને એનું આયુધ ધનુષ એ જ્યાં યુધિષ્ઠિર બેઠા હતા એ રૂમમાં હતા હવે લેવા જાય તો નિયમનો ભંગ થાય તો બાર વર્ષ વનમાં જવું પડે અને જો લેવા આયુધ લેવા ન જાય તો ગાયની અને બ્રાહ્મણની રક્ષા ન થાય અર્જુને નક્કી કર્યું કે બાર વર્ષ વનવાસ ભોગવી લઈશ પણ હું ક્ષત્રિયનું સંતાન છું ગાયની રક્ષા કરવી મારો ધર્મ ગાયોનું મહાત્મ્ય જે આ મહાભારતમાં લખાણું એ તમે જો અર્જુનને ખબર હતી કે બાર વર્ષ મારે વનમાં જવું પડશે હજી તો વનમાંથી ભટકીને આવ્યા હતા વળી પાછું વનમાં જવું પડશે પણ અર્જુને વનવાસ સ્વીકાર્યો પણ ગાયોની રક્ષા કરવી મારો ધર્મ છે અને ત્યારે અર્જુન યુધિષ્ઠિરની અનુમતિ લઈને ઘરમાં પ્રવેશ કર્યો ધનુષ લઈ ગાયોની રક્ષા કરી બ્રાહ્મણોને ગાયો આપી અને પછી ભાઈ પાસે યુધિષ્ઠિર પાસે આવીને કહે છે કે હું હવે બાર વર્ષ વનમાં જાઉં છું યુધિષ્ઠિરે ત્યારે એટલું કહ્યું કે જો ભાઈ નાનો ભાઈ અને એના પત્ની બેઠા હોય ત્યાં જો મોટા ભાઈ આવે તો એ દોષરૂપ કહેવાય પણ મોટા ભાઈ એના પત્ની બેઠા હોય ત્યાં નાનો ભાઈ આવે ભાઈ ભાભી બેઠા હોય તો એ કાંઈ દોષરૂપ કહેવાય આપણી ભારતીય સંસ્કૃતિ શીખવાડે છે કે માતા પિતાની ગેરહાજરીમાં મોટા ભાઈ અને ભાવિ એ માતા પિતા તુલ્ય ગણાય છે માતા પિતાની ગેરહાજરી હોય તો મોટા ભાઈ અને ભાવિ એ માતા પિતાની તુલ્ય છે અને એટલા માટે તમારે એ કોઈ દોષરૂપ નથી અર્જુન કે છે પણ ભાઈ પ્રતિજ્ઞા એ પ્રતિજ્ઞા કોઈ પણ બહાને પ્રતિજ્ઞા તોડાય નહીં હું બાર વર્ષ વનમાં જઈશ અર્જુન વનમાં નીકળ્યા શોર્ટમાં મારે થોડી તમને કથા કેવી છે અને એમાં અર્જુન જાતા તા એક દિવસ ગંગા નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા અને એમાં એક નાગદેવતાના નાવ નાગદેવતાની દીકરી નાગદેવતાનું નામ હતું કૌરવ્ય એ કૌરવ્ય નાગની દીકરી ઉલ્લુપી એ અર્જુનને ગંગામાંથી ઉપાડી અને નાગલોકમાં લઈ ગઈ નીચે લઈ ગઈ નાગલોકમાં અર્જુન તો ગંગામાં નાવા ઉતર્યો હતો પણ કૌરવ્ય નાગની પુત્રી ઉલ્લુપી એને નાગલોકમાં લઈ ગઈ અર્જુનને કહે છે કે મારે તમારાથી એક પુત્રની ઈચ્છા છે બહુ પ્રાર્થના કરી અને ત્યારે અર્જુને ઉલ્લુપી સાથે વિવાહ કર્યા અને એમને એક દીકરો થયો અર્જુનને જેનું નામ હતું ઈરાવાન આ બધી કથા તમારે થોડી યાદ રાખવી પડશે કારણ કે યુદ્ધમાં પાછા આવશે ઈરાવાન કોણ તમને પાછું મારે સમજાવવું પડશે કે ઈરાવાન કોણ હતો હા એટલે આ ઉલુપી અર્જુન અને ઉલ્લુપીનો દીકરો એ ઈરાવાન ઉલુપી વળી પાછા અર્જુનને ને ગંગા નદી ને કિનારે મૂકી ગયા અને એટલો આશીર્વાદ દીધો કે તમે જળમાં અજેય બની જાશો તમે મારી મનોકામના પૂર્ણ કરી મને એક પુત્ર આપો માટે તમે જળમાં અજેય કેતા જળમાં તમને કોઈ જીતી શકશે અને પછી અર્જુન બાર વર્ષના વનમાં ફરતા ફરવતા પૂર્વ ભારત કેતા આપણા મણિપુરમાં આવ્યા મણિપુર રાજ્ય ખરું ને આપણું ત્યાં અર્જુન આવ્યા મણિપુરમાં અને મણિપુરમાં મણિપુરના જે રાજા હતા એમની દીકરીનું નામ હતું ચિત્રાંગદા ચિત્રાંગદા અને પ્રીતિ થઈ ગઈ એટલે પછી અર્જુને રાજાને કહ્યું કે હું તમારી પુત્રી સાથે વિવાહ કરવા માંગુ છું અને મણિપુરના રાજાએ એમની દીકરીના વિવાહ અર્જુન સાથે કર્યા અને એમનાથી એક દીકરો જન્મ્યો જેનું નામ હતું બબ્રુવાહન બબ્રુવાહન આ અર્જુન અને ચિત્રાંગદાનો પુત્ર બબ્રુવાહન અને પછી ઇન અર્જુને એટલું કહ્યું કે તમે તમારા પિતાની ઘરે રોકાવ અને દીકરો મોટો થઈ જાય પછી તમે મારી પાસે આવજો કારણ કે એના પિતાએ એવું કહેલું કે મારી દીકરીના વિવાહ કરું પણ મારે કોઈ દીકરો નથી એટલે મારી દીકરીને જે દીકરો થાય એ તમારે અમને આપી દેવો એટલે અર્જુન એને ત્યાં મૂકીને પાછા ઇન્દ્રપ્રસ્થ આવવા નીકળ્યા વનમાં ફરતા ફરતા અર્જુન તીર્થયાત્રા કરતા કરતા દ્વારિકામાં આવ્યા અને દ્વારકામાં બરોબર ત્યાં કૃષ્ણ ભગવાન અને જે યદુકુળના લોકો હતા વૃષ્ણિ વંશીઓ બધા એ એક બહુ મોટો ઉત્સવ ઉજવતા હતા અને રૈવતક પર્વત ઉપર ઈ ઉત્સવ ઉજવાતો તો રૈવતક પર્વત એટલે આપણો ગિરનાર ગિરનાર ઉપર એ ઉત્સવ ઉજવાતો હતો અને બધા વૃષણિવંશીઓ ભેગા થયેલા અર્જુન ત્યાં વનવાસીના વેશમાં આવ્યા અને ત્યાં એણે સુભદ્રાને જોયા સુભદ્રાને જોઈ અને અર્જુનને જરા મોહ થયો એટલે કૃષ્ણએ એટલું કીધું કે અર્જુન એ મારી બેન છે હોય કે અર્જુન કે તો મને ખબર નહોતી કે તો કે તારી ઈચ્છા હોય તો હું વિવાહ કરાવી દઉં અને કૃષ્ણ ભગવાને એવો વિચાર કર્યો કે સ્વયંવર રચશું ને તો વળી આ ગમે અને પરણશે માટે આ અર્જુન જેવો ધણી ક્યાંથી એટલે કૃષ્ણએ બધી વ્યવસ્થા કરી દીધી રથની બધી તે અને કહે છે કે તું અપહરણ કરીને લઈ જા નહીંતર બલરામ છે ને એ નહીં વિવાહ થવા દે કે બલરામની ઈચ્છા એવી હતી કે સુભદ્રાના વિવાહ દુર્યોધન સાથે કરવા એટલે કૃષ્ણને ખબર હતી ભાઈને જો હું કંઈક કહીશ તો તરત એને મોઢું મવડાઈ જશે એટલે કે આમાં ટાઢે પાણીએ ખહ જાય એવું કરવું જોઈએ એટલે કૃષ્ણએ અર્જુનને કીધું કે તું રથની તૈયારી બધી હું ગોઠવી દઉં તું લઈને વયો જા એટલે કૃષ્ણ ભગવાને રથ ગોઠવી દીધો અર્જુન લઈ સુભદ્રાને ભાગ્યો કૃષ્ણ સાનો મના બેઠેલા બલરામની બધા યદુવંશીઓ તીરકામઠા લઈને વાહે ચા હે કે એને ખબર નહોતી કે આ અર્જુન પછી ખબર પડી પણ પેલા ખબર નહોતી હે કે આવડો આપણી બેનને લઈને વયો જાય છે નામ છે તેમ છે ને પછી તો બલરામ કૃષ્ણ પાસે જઈને ખીજાણા તું કેમ હાવ સાનું મનો બેઠો છો એ કે હવે એણે બધું ગોઠવી દીધું તું તું કેમ સાનું મનો બેઠો છો એ કૃષ્ણ કે જો ભાઈ કે આ અર્જુનની આર્ય તમે લડવા માટે જાઓ છો એને શંકર પણ જીતી શકે એમ નથી કોઈ દેવતા એને જીતી શકે એમ નથી તમે બધા એને જીતી શકવાના અને આવો સુરવીર જો બનેવી મળતો હોય તો હામે હાલીને સ્વીકારી લેવો જોઈએ આવો આવો સુરવીર માણસ એને દેવતાઓ ન જીતી શકે એવો બનેવી મળે ક્યાંથી કે અને જો તમારા બધા તેવડ હોય તમે જાઓ ને યુદ્ધ કરો જીતી ના આવો બલરામને એટલી ખબર હતી કે આ જે કે એમ જ કરાય બાકી કાંઈ કરાય તો કે છે હવે હું કરું જાવ કે અને તમે એને પાછા વાળો અને સ્વાગત કરો અને ધૂમધામથી લગ્ન કરો એટલે કૃષ્ણએ ધૂમધામથી પોતાની બેન સુભદ્રાના વિવાહ અર્જુન સાથે કરાયા એના દીકરા અભિમન્યુ મેં જે હમણાં તમને વાત કીધી આ રીતે અર્જુન બધા વિવાહો કરતા એ તો બાર વર વનમાં ગયો તો ઘણાય કામ કરતો આવ્યો ભાઈ બાર વર વનમાં ગયો તો કેટલા કામ કરતો આવ્યો એ તમે જુઓ તમે અમે અને યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસન મુક્ત થયા છે કેટલાય પરિવારોમાં એકતા વધી છે સમાજમાં પ્રભુ ભક્તિ દેશભક્તિ પિતૃ ભક્તિનો સંચાર થયો છે આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ મેરેજ એનિવર્સરી પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે જય શ્રી સ્વામિનારાયણ જો આ વિડીયો ગમે તો વધુ ને વધુ શેર કરો લાઈક કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખો અને હા જો તમે હજી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી બેલ વગાડી દેજો